અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિરના નિર્માણ માટે ધનરાશિ એકત્ર કરવા વેસુ ખાતે આવેલા જ્યુલી રેસિડેન્સીમાં ભગવાન શ્રી રામની એક દિવસીય કથાનું આયોજન કરાયું હતું, જેમાં ઉપસ્થિતોએ દિલ ખોલીને ભવ્ય શ્રી રામ મંદિરના નિર્માણ માટે દાન કર્યું હતું। વેસુ ખાતે આવેલા જોલી રેસિડેન્સીમાં અયોધ્યામાં બનનાર ભવ્ય શ્રી રામ મંદિરના નિર્માણ માટે નિધિ એકત્રીકરણને ભગવાન શ્રી રામની એક દિવસીય 108 શ્લોકી રામાયણનું આયોજન કરાયું હતું, જેમાં 11 વર્ષીય બાળ વ્યાસ કથાકાર ભાવિકા મહેશ્વરીએ રસપાન કરાવ્યું હતું। તો આ એક દિવસીય 108 શ્લોકી રામાયણ પહેલા જોલી રેસિડેન્સીની મહિલાઓએ કળશ યાત્રા અને પોથી યાત્રા યોજી સુંદર રામકથા અને ભજનનો આનંદ માણ્યો હતો। મેરા નામ પરેશભાઈ પટેલ હે, જોલી રેસિડેન્સી એઝ અ સેક્રેટરી મેં યહાં પે વર્ક કર રહા હું, ઓર આપણે જોલી રેસિડેન્સી કે અંદર રામકથા કા આયોજન કિયા હુઆ હૈ, જિસને જિસકે લિયે યે રામ મંદિર જો બન રહા હૈ ઉસકે લિયે સમર્પણ નિધિ ઇકઠ્ઠા કરને કે લિયે યે કામ કિયા હુઆ હૈ। આજ એક પૂરા દિન કે લિયે રામકથા કા આયોજન કિયા હુઆ હૈ, ઇસમે એક છોટી બચ્ચી જો કે 11 સાલ કી હૈ, જિસકા નામ હૈ ભાવિકા મહેશ્વરી, વો પૂરે રામકથા કા પઠાન કરેગી। મારું નામ હિતેશ કુમાર જૈન, વિશિંદુ પરિષદ, દક્ષિણ ગુજરાત પ્રાંત, સહખજાનચી છું અને જોલી પરિવારમાં એક નિવાસી છું। અમારા પરિવારની એક નાની દીકરી 11 વર્ષની, જેનું નામ ભાવિકા મહેશ્વરી છે, અને એક દિવસીય રામકથાનું આયોજન એને કર્યું છે અને સરસ મજાનું, એકદમ બધાને આશ્ચર્યચકિત કરી દે એવી શૈલીથી જે એ પાઠ કરી રહી છે, બધા મંત્રમુગ્ધ થઈ ગયા છે। આજનું રામકથાનું આયોજન અમારું એકમાત્ર ઉદ્દેશ છે કે શ્રી રામ જન્મભૂમિ પર જે રાષ્ટ્રીય ચેતનાનું પ્રતીક એવું ભવ્ય રામ મંદિર જે વિશ્વની અજાયબીમાં એનું સ્થાન પ્રથમ ક્રમાંકે આવે, એના માટે નિધિ સમર્પણ માટે આ આયોજન કરવામાં આવ્યું છે। એ બદલ હું તમામ જોલી નિવાસી અને દીકરીનું ખૂબ ખૂબ સન્માન, આભાર, ધન્યવાદ।